पहला मीठे जैसे अंदर बाय धीमा रे जल्दी आ जा कितना आ जा आई क्यू ला जा ओके लॉलीपॉप ला जा हेलो मैग्नल फैमिली गुड मॉर्निंग एंड वेलकम टू मैग्नल लाइफ ब्लॉग्स जय महादेव हरे कृष्ण जय माता जी जय चिनेन्द्र ने जय स्वामीनारायण तो सरस मजानी सवार थई गई छे नीलय पण ऑफिस गया छे मिस्टर मिस्ट्रेस स्कूले गया छे हमारा तो डांस प्रेक्टिस ने बधुं चाले छे बराबर अने अहींया पप्पा न्यूज़पेपर में छे गुड मॉर्निंग पप्पा जय महादेव जय महादेव शुं कहे छे न्यूज़ न्यूज़ वाजे छे रशिया यूक्रेन તૈયારી રાખવી પડશે રાત્રે એક જ તાળું મારવાનું દોડવાનું દોડી નીકળી હોય નીચે મમ્મી રસોડામાં સાંઈ તૈયારી કરે છે ચલો પૂછીએ શું કરે છે ગુડ મોર્નિંગ મમ્મી જય મહાદેવ ગુડ મોર્નિંગ મહાદેવ શું કરો છો આજે ઢોકળી વાળી કઢી બનાવવાની ઈચ્છા છે બરાબર અચાનક જ બહુ ગરમી પણ રાત્રે અમે આટો મારવા ગયા ને તો હતી હો ઠંડક આમ લાગે બહાર લાગે છે બાકી ઘરમાં સખત ગરમી કેમકે હવે શું છે કે રાત્રે બરાબર છે રાત્રે દાળ ભાત ને એવું ખાઈ શકીએ હા દિવસે નથી ઈચ્છા થતી ખાવાની દિવસે તો કઈ ઠંડુ ઠંડુ ને એવું થાય તો એમ થાય એક ગ્લાસ છાશ પી લે સાચી વાત છે તો એવું છે કે આ સીઝનમાં દર વખતે અમે લોકો તો એવું કરતા હતા કે જે ફ્રોઝન કેરી અમે કરતા એની એનો રસ અમે કાઢતા હતા અને અમે લોકો ખાવામાં યુઝ કરતા હતા પણ હવે આ વખતે તમને લોકોને ખ્યાલ છે જ કે વચ્ચે ફ્રીઝ ખરાબ થયો એમાં બધું અમારે લોકોને બધું જવા દેવું પડ્યું છે એટલે થોડા આ વખતે અઘરું પડે છે અમને લોકોને અને તોય કાચી કેરી લાવીને એનું બોલું ઇન્સ્ટન્ટ જે બને છે અથાણું એ કરીને અમે લોકો ફ્રીઝમાં લઈએ છીએ બાકી બધું તો ચાલ્યા કરે તો ચલો મમ્મી બધી તૈયારી કરી લીધી લાગે છે તો ચલો આજે ઢોકળી વાળી કઢીની રેસીપી જોઈ લઈએ ઓકે ચાલો તો મમ્મી વઘાર માટે ને બધા માટે શું શું જોઈએ એ કહી દો હા કહી દો જો આ એક વાટકી પાણી લીધું છે ને તો એવું જ એક વાટકીનો ચણાનો લોટ છે હળદર છે આમાં થોડીક ઝીણી સમારેલી ડુંગળી છે મરચા છે આદું છે અને લસણની કળી છે ઓકે આ ટમેટાની પ્યુરી છે હિંગ અને મીઠું બરાબર આપણે આ એક વાટકી પાણી આમાં નાખી દઈએ ગેસ તો ચાલુ જ છે થોડુંક ઉપર ઉકાળશે એટલે થોડું બહુ સહી ખરું એટલે થોડું બધા નાખું છું ઉપર ગરમ થવા માંડ્યું છે પાણી થોડી હિંગ નાખી દઈએ ચણાનો લોટ છે એટલે પચવામાં સહેલું રહે થોડું મીઠું ઢોકળી પૂરતું સેજ હળદર પછી ટમેટાની પૂરી નાખી દઈએ આમાં ત્રણ ચાર વસ્તુ ભેગી છે ને ડુંગળી છે મરચા છે આદુ અને લસણ ઓકે એ બધું એક સાથે નાખી દઈએ અલગ પ્રકારની ઢોકળી છે કેમ આપણે આ ઢોકળી નો ટેસ્ટ પણ સરસ આવે હા એકલી ખાવી હોય ખાલી એકલો મીઠું જ નાખીએ ને એના કરતા બધું હોય ને હા ટેસ્ટ પણ બહુ સરસ આવે લસણ એ કટકી કરી લેવાનું કે હાંડી જેને જેવું ફાવે એવું બરાબર બસ કોકરને દેને કા થોડી વાર
પરિવાર ઉપર ને એટલે આપણે એવું જેમ ચોખાના લોટનું ખીચું કરીએ એમાંનું ખીચું જ કરવાનું હોય ને અને ગ્રીસ કરી લઈએ તેલથી. તો ઢોકળી માટે પાણી સરસ મજાનું ઉકળી ગયું છે. તો હવે આગળ શું કરવાનું? મમ્મી થોડુંક તેલ નાખીશું અમે. સુગંધ સરસ આવે છે. બધી વસ્તુ આવે ને. તો હવે ચાનો લોટ આપણે એડ કરી દીધો છે અને બરાબર હલાવતા જવાનું છે. સરસ મજાની ઢોકળી થવા લાગી છે આપણી. અને વેગણથી બરાબર હલાવી લેવાનું છે, રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ઢોકળી એકદમ સ્મૂધ હોય ને તો મજા ન આવે. કેમ ખાવાની? થોડું કુલ હોય ને તો ટેસ્ટ બહુ સરસ લાગે. મૂકી દઈએ. હા, ખરબચડી હોય ને તો વધારે સારું, સરસ લાગે. તો તો બધા કરે છે ને, કુકરમાં મૂકી દે છે બ્લેન્ડર ફેરવીને. હા, બરાબર નથી. સુગંધ બહુ સરસ આવે છે. પપ્પાને ઢોકળી બહુ ભાવે. કેમ? શાક નહી, મતલબ શાકે ભાવે પણ સાદી આવી ઢોકળી બનાવેલી હોય ને બહુ ભાવે. તને? હે? મને ઓછી ભાવે. શાક ભાવે બહુ, શાક બહુ ભાવે. મને ઢોકળી ઓછી ભાવે ખાવી, પણ શાક તો બહુ ભાવે. એમાં એવું છે કે મને ઢોકળીનું શાક વધારે ભાવે અને પપ્પાને ઢોકળી વધારે ભાવે છે. તો આપણી ઢોકળી ઓલમોસ્ટ તૈયાર છે. ઢાંકીને થોડી વાર રાખી મૂકવાની છે અને પછી એને થાળીમાં આપણે બરાબર એને પાથરી દેવાની છે. બરાબર. અને હા, ઢોકળીનું એમ કહેતી પપ્પાને ઢોકળી બહુ ભાવે છે. અને અપેક્ષા દીદી અને નીલય બંને મને વાત કરતા હતા કે અપેક્ષા દીદીને લગ્ન નહોતા થયા ને ત્યારે જ્યારે મમ્મી ઢોકળી બનાવે ત્યારે અપેક્ષા દીદી ખાસ પપ્પા માટે અલગથી કાઢીને રાખતા ઢોકળી. બરાબર ને? અને ખાસ એમને આપતા હતા. એટલે હજી ઘણી વખતે મને યાદ આવી જાય ત્યારે હું ઢોકળી રાખું છું અલગ પપ્પા માટે. બરાબર. અને હવે એ પછી મારા પછી હજી મને લાગે છે મિષ્ટી મિષ્ટી પણ એવું જ કરશે. ચાર્જ આપી દઈશ હું અત્યારે. ઘણી બધી વસ્તુનો મેં ચાર્જ આપી દીધો છે બંનેને. બરાબર ને? તો ચાલો આપણે ઢોકળી લગભગ થવાય છે તો એને થાળીમાં લઈ લઈએ. તો અહીંયા ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની, બહુ જ ટેસ્ટી અને સુગંધ તો બહુ જ ફાઇન આવે છે. તો અત્યારથી કહું છું કે ચોક્કસથી આ કઢી અને ઢોકળી ઘરે ટ્રાય કરજો. બરાબર. અહીંયા આપણી કઢી સરસ મજાની ઉકળી રહી છે. આ કઢીમાં તો તમે રેગ્યુલર જે કઢી બનાવતા હોય એ જ બધો મસાલો કર્યો છે. બરાબર. અને આ ઢોકળી પપ્પા માટે કાઢી રાખી છે. તો આ ઢોકળી કઢી ઉકળી જાય પછી આપણે વઘાર કરીએ. આપણી કઢી બરાબર ઉકળે છે તો હવે બધી ઢોકળી પણ આપણે એની અંદર એડ કરી દઈએ.
तो फ्रेंड्स अपनी कढ़ी बनी तैयार है, बहुत सरस बनी है कढ़ी। अने आ ढोकळी, तो चलो हमें जमी लीए अने मळीए तमने लोकोने थोड़ी वार पछी। અને અહીંયા મિષ્ટી મિશ્રી રમે છે, એ એ એ એવું નહીં કરવાનું, ધક્કો નહીં મારવાનો, देखो मैं कैसे करता हूँ। promise love pinky promise pinky promise તમને પિંકી પ્રોમિસ પિંકી પ્રોમિસ કરી પિંકી પ્રોમિસ કરી જોઈ લો એ આ હા ઓ કિટી વાલી આની કિટી વાલી આની હા બેટા આપણે બે સ્કૂટર છે લઈ આવ ને। फ्रेंड्स अत्यारे थाय छे सांजना सात अने तमने लोकोने बहारनो नजारो बताऊं। आज छे आजनो चांद, अने एनी एक्झेक्ट नीचे लाइन में बे तारा अने अस्त थतो सूरज। हेलो फ्रेंड्स, वेलकम टू बेगनिन लाइफ व्लॉग। आज तमारी साथे एक बहुज महत्वनी बात शेर करवा आयो छू। अपना अपनी चेनल बेगनिन लाइफ व्लॉग्स गई काले आम तो परम दिवस थी ते मोनिटाइज थी गई है अपनी चेनल, जेना माटे तमारो बधानो खूब खूब आभार। जेटला लोको अमने अमारी चेनल ने सपोर्ट कर्यो छे, व्यू आप्या छे, सब्सक्राइब कर्यु छे, जे लोको अमारो व्लॉग्स डेली जोवे छे બધાનો ખૂબ ખૂબ આભાર। તમારા લોકોના હેલ્પના કારણે, સપોર્ટના કારણે અમારી ચેનલ આજે મોનિટાઇઝ થઈ ગઈ છે। એકચ્યુઅલી ઘણા લોકોનો તો ખ્યાલ હશે, આજે કોમેન્ટમાં પણ આપણે બોટાદ વિલેજ લાઈફ બ્લોગવાળા સૌજીભાઈએ કોમેન્ટ કરી છે, એમને ખ્યાલ આવી ગયો છે એટલે એમણે આપણને કોમેન્ટ કરી છે। પણ ગઈકાલે હું બ્લોગ બની ગયો હતો એટલે હું એમાં જણાવી નહોતો શક્યો આપને, પણ મેઘાએ તમને આઈ થિંક જણાવ્યું હતું, પણ લિટરલી પ્રોપરલી તમને જણાવી નહોતો શક્યા, એટલા માટે આજે હું પ્રોપરલી તમને બધાને ઓફિશિયલી જાણ કરી દઉં કે આપણી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે। જે આપણને પહેલાંથી અમને લોકોને જે ટેન્શન હતું કે મોનેટાઇઝ ક્યારે થશે, થશે નહીં થાય, બધા વેઇટ કરતા હતા, તમે લોકો પણ વેઇટ કરતા હતા, બધા અમને એટલો સપોર્ટ કરતા હતા, કોમેન્ટ્સમાં લખતા હતા કે જલ્દી તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે, તો બધાને ખૂબ ખૂબ તમારા તરફથી થેન્ક યુ અને ખૂબ ખૂબ તમારા બધાનો આભાર કે આટલી ધીરજ સાથે અમને લોકોને સપોર્ટ કર્યો અને અમારા વ્લોગ્સ જોયા ડેલી અને આગળ ઉપર પણ જોતા રહેજો। તો ફરી મળીશું આવતીકાલે એક નવા વ્લોગ સાથે, એક નવા દિવસની શરૂઆત સાથે। ત્યાં સુધી અમને રજા આપો, જય મહાદેવ, હરે કૃષ્ણ, ટેક કેર, બાય બાય।